વેચાણ કેવી રીતે ધોરણ છ એમાં ચેપ્ટર નંબર ત્રણ સંખ્યા સાથે રમત એમાં સ્વાધ્યાય ક્રમ પોઈન્ટ પાંચ એનો દાખલા નંબર સાત આઠ અને નવ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે સૌ પ્રથમ દાખલા નંબર સાત જોઈએ તો દાખલા નંબર સાત આપણને એ કહે છે કે ત્રણ ક્રમિક સંખ્યા હોય અવયવી હંમેશા છ થી વિભાજ્ય હોય છે આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ હવે આપણને કે ત્રણ ક્રમિક સંખ્યા બરાબર એની અવયવ કોનાથી કીધું છે તો કે છ થી વિભાજ્ય હોય છે હવે ત્રણ ક્રમિક સંખ્યાઓ લેવાની છે બરાબર ત્રણ ક્રમિક સંખ્યાઓની અવયવી લેવાની છે તો ધારો કે પહેલી સંખ્યા મેં લઉં બે આ લઉં ત્રણ અને આ લઉં ચાર એની અવયવી કહીએ તો કે બે ત્રણ અને બરાબર એની અવયવી સેમ જ છે તો હવે એને આપણે શું કે એને આપણે ગુણાકાર કરવો બે ત્રણ અને ચાર હવે એનો જો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ચાર ત્રણ બાર 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 દુ ચોવીસ હવે ચોવીસ એ છ વડે વિભાજ્ય છે તો હા ભાઈ એને આપણે ભાગ્યા આપણે છ વડે એટલે છ ચાર ચોવીસ એટલે ચાર બરોબર એટલે આપણે કહી શકીએ કે ચલો ભાઈ હા એક વિધાન તો આપણે સ્પષ્ટ કરી દીધું કે હા આના વડે વિભાજ્ય છે હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ બીજું ઉદાહરણ શું લઈ લેવું છે તો કે બીજું લઈ લો કે ત્રણ ચાર અને પાંચ ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ પંચમ વીસ અને વીસ ત્રણ નેવું બરાબર તો નેવું હવે નેવું ને આપણે છ વડે વિભાજ્ય છે કે નહીં આપણે ચેક કરવું પડશે તો છ વડે વિભાજ્ય છે તો કે નેવું ભાગ્યા છ છ એકુ છ એટલે છ માં ત્રણ અને છ પંચું ત્રીસ એટલે કે શૂન્ય શૂન્ય બરાબર આપણે કહી શકીએ હા વિધાન બીજું પણ સત્ય છે ત્રીજું વિધાન લઈ લઈએ ત્રીજો વિધાનમાં શું કરીએ કે ચાર પાંચ અને છ બરાબર ક્રમિક જ લેવાનું છે આપણે ક્રમ એનો આપણે છોડવાનો નથી કારણ કે આપણે કીધેલું કે ત્રણ ક્રમિક સંખ્યાને અવયવી બરાબર આપણે અવયવી જ લઈએ છે બરાબર છે એટલે પાંચ ચોક વીસ અને વીસ છ પાંચ ચોક વીસ અને વીસ છ ચોથું બાર વીસ છ એકસો વીસ બરાબર હવે એકસો વીસ ને આપણે છ વડે ભાગાકાર કરી એકસો વીસ ને આપણે છ વડે ભાગાકાર કરશું અને છ દુ બાર એટલે કેટલા થશે એ જોવો છે તમારો વીસ એટલે આપણું વિધાન સત્ય છે અને વિધાનને સત્ય બનાવવા માટે આપણે ઉદાહરણ પણ લઈ છે બરાબર ક્રમિક સંખ્યાઓ ક્રમિક સંખ્યાઓને આપણે શું કર્યું તો કે છ વડે આપણે ભાગી શકીએ તેથી આપણે કહી શકીએ આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો તો આ પહેલું ઉદાહરણ છે બીજું ઉદાહરણ છે અને ત્રીજું ઉદાહરણ છે બરાબર છે ક્લિયર થયું તમને દાખલા નંબર સાત હવે જુઓ દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ આપણને શું કીધું છે જો કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યા હવે વિષમ સંખ્યા આપણા માટે શબ્દ નવો છે એટલે આપણે તો પહેલા સમજવું તો પડશે ને કે વિષમ સંખ્યા એટલે કેવી સંખ્યા તો વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા કેવી સંખ્યા એકી સંખ્યા યાદ રાખો કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો ચાર થી વિભાજ્ય છે કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો આપણે કહી દીધું કે ચાર થી વિભાજ્ય છે જ બરાબર જેમ આમાં કીધું એમ છ થી વિભાજ્ય છે જ આપણે ખાલી સ્પષ્ટ કરવાનું છે તો એના ચલો પહેલું ઉદાહરણ લઈ લઈએ હવે પહેલા તો આપણે એ જોઈએ કે ક્રમિક એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યા એટલે આપણે કઈ રીતે તો કે ક્રમસર આપી જોઈએ તો એકી સંખ્યા કઈ છે તો કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ બધી સંખ્યાઓ કેવી છે એકી સંખ્યા હવે ક્રમિક સંખ્યા ધારો કે ત્રણ અને એક તો આપણે એક વત્તા ત્રણ બરાબર ચાર હવે ચાર ભાગ્યા ચાર તો એક જોવા મળી તો ચલો ભાઈ હા ચાર વડે વિભાજ્ય તો છે જ બરાબર બીજું ઉદાહરણ લઈ લો બીજું ઉદાહરણમાં શું છે કે ત્રણ વત્તા પાંચ ત્રણ વત્તા પાંચ કેટલા થાય તો કે આઠ ભાગ્યા ચાર કરશો એટલે ચાર ગુણા એટલે બે હા ભાઈ બીજામાં પણ આપણે સત્ય છે કે હા તમે જે કીધું એ તો આપણે ઉદાહરણ માધ્યમથી વિધાનને આપણે સ્પષ્ટ થઈ ગયું છે ત્રીજું ઉદાહરણ લઈ લો સાત વત્તા નવ સાત વત્તા નવ એટલે કે સોળ સોળ પણ ચાર વડે વિભાજ્ય છે બરાબર ખબર છે ને સોળ ભાગ્યા ચાર કરશો ચાર ચાર સોળ બરાબર ચાર ક્લિયર થઈ ગયું બંને દાખલામાં ક્લિયર થયું ફક્ત આપણે ઉદાહરણ આપીને આપણને સ્પષ્ટ કરવા કીધેલું છે કે આ જે વિધાન આપેલું છે એ સત્ય છે કે નહીં બરાબર પહેલામાં શું છે અવયવી વિશે આપણે જોયું કે અવયવી પણ એ સત્ય છે બીજામાં શું તો કે એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા વિશે જોયું એ પણ આપણું સત્ય છે હવે જોઈએ દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ આપણે શું કહે છે
નીચેનામાંથી કઈ સંખ્યા ઓમાં અવિભાજ્ય અવયવો છે કઈ સંખ્યા ઓમાં અવિભાજ્ય અવયવો છે હવે અવિભાજ્ય અવયવો એટલે આપણે ક્લિયર છે કે હા આવો કે બોક્સ તૈયાર કરો બોક્સ તૈયાર કરીને કે અને બે વડે ભગાય નહીં તો કે ત્રણ વડે ચાર વડે પાંચ વડે એ આપણે કરવો એ શક્ય છે કે નહીં હવે આ અવયવો પણ આપી દીધેલા છે 24 છે તો 24 ને સૌપ્રથમ આપણે બે વડે ભાગશું તો કેટલા આવશે 12 બરાબર પણ 12 ને આપણે કેટલા વડે ભાગશું 12 2 24 12 ને આપણે 2 વડે ભાગશું તો કેટલો જવાબ આવશે તો 2 વડે ભાગશું તો શું આવશે ઓકે 6 બરાબર 6 ને આપણે 3 વડે 2 વડે તો બને હા 2 વડે ભાગાશે 2 વડે ભાગશું તો શું આવશે તો કે બીજા 3 આવશે અને પછી આપણે 3 તો આનો આવું થયું કે ચલો 2 × 2 = 2 × 3 આટલું થયું 3 2 6 બરાબર 3 2 6 6 2 12 અને 12 2 6 બરાબર આ એક છે આમાં શું 4 3 12 અને 12 2 24 આ એક છે બરાબર આને રાખ્યા આગળ જો b માટે શું છે કે 56 છે હવે 56 માટે શું કે 56 માટે કરી લઈએ ચલો 56 56 ભાગ્યા 2 કરશું એટલે 3 2 6 નાખું ના કરવું હોય તો ચલો 56 ભાગ્યા આપણે 2 કરીએ તો 25 તો 50 અને 56 એટલે કે 28 28 થાય બરાબર હવે 28 ને પાછા આની કરતા આપણે જો અવિભાજ્ય અવયવ જ પાડીએ તો વધારે સરળ થાય 56 નાનું પૂરું કરે 56 2 28 28 2 કેટલા થાય 14 અને 14 2 7 અને બીજા કેટલા થાય તો કે 7 એકુ 7 બરાબર તો આપણ શક્ય છે ક્લિયર થાય છે બી પણ શક્ય છે કારણ કે બી તો આપણને મળી ગયું એ પ્રમાણે એને પણ કરી લે એટલે આપણને કોઈ પ્રશ્ન નહીં એને પણ આપણે કરી લે તો એને જો 24 ના વિભાજ્ય હોય આપણે પાડી દીધું ચાલો 2 12 2 6 2 3 3 1 તો એ શું રહેશે તો કે આ રહેશે શું તો કે 2 2 2 અને 70 માટે જો 70 માટે શું કીધું છે 70 ના આપણે આગળ પાડી લઈએ 2 જોડે કરશું ને 35 બરાબર છે 35 ને આપણે 5 વડે ભાગવું પડશે તો 5 7 35 અને 7 1 7 ચલો 2 માટે પણ શક્ય હોય એવું લાગે છે બરાબર હવે 54 54 માટે શું 54 જો 54 ને 2 વડે કરશું એટલે રહેશે તમારા 27 બરાબર હવે શું થશે તો 27 ને આપણે 3 વડે એટલે 8 બરાબર છે 8 ને પાછા આપણે 2 વડે કરશું એટલે કે 4 અને 4 ને પાછા 2 વડે કરશું એટલે કે 2 અને પછી 2 ને આપણે 1 વડે ગુણશું તો આપણો જવાબ આવશે 1 આટલો થયો હવે તમે જુઓ જો સેમ ટુ સેમ અવયવ આપણને મળી ગયા હોય તો આપણે કહી શકીએ કે આ વિધાન મતલબ કે આ અવિભાજ્ય અવયવો છે તો આપણે કહી શકીએ આમાં જો અહીં આપણે આવા જોઈએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આવા જોઈએ એની જગ્યા પર શું છે 2 ગુણ્યા 3 ગુણ્યા 4 તેથી આપણે કહી શકીએ આ અવિભાજ્ય અવયવ અહીં આગળ જો અહીં આગળ શું છે તો કે 7 7 છે 2 છે તો 2 છે 2 છે તો 2 છે 2 છે તો 2 છે તેથી આપણે કહી શકીએ આ અવિભાજ્ય અવયવ બરાબર આપણો આન્સર આવો જોઈએ ચલો આના માટે જો અહીં શું છે કે 2 તો 2 છે 5 તો 5 છે 7 તો 7 છે અહીંથી પણ આપણે કહી શકીએ કે આ અવિભાજ્ય અવયવ છે બરાબર છે આ નથી આ છે આ છે હવે આ જો આમાં તો છે જ નહીં તેથી આપણે કહી શકીએ કે આ અવિભાજ્ય અવયવ નથી બરાબર છે ક્લિયર થયું તમને એકદમ સરળ છે ફક્ત આપણે અવિભાજ્ય અવયવ જો આપણને પાડતા આવડતા હોય તો એક વાર પાડી લેવાનું અને ચેક કરી લેવાનું કે હા ભાઈ આમાં છે અને આમાં નથી બરાબર છે ક્લિયર થયું આજે આપણે દાખલા નંબર 7 8 અને 9 વિશે આપણે ચર્ચા કરી
એના થી આગલા લેક્ચર ની અંદર હવે આનાથી આપણે આગળ આપણે ચર્ચા એ સુધી દેશું.